આજના સમયમાં યુવાધન પોતાનો મહત્તમ સમય મોબાઈલ પાછળ વેડફી રહ્યો છે અને જેના કારણે બાળકો અને યુવાનોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યેની સીધી અસર પડી રહી છે. ત્યારે ખંભાતની કોલેજના એમકોમ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ ઉપવાસ જાગૃતિ માટે એક નવતર અભિયાન હાથ ધર્યું છે. ત્યારે આજે નવરાત્રિને લઈને વિદ્યાર્થીઓ દ્વારા આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડમાં મારે મોબાઈલના ઉપવાસ કરવા છે અંગેનો વિશેષ ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ ખાતે આજે ખંભાતની કોલેજના એમકોમ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા લોકોમાં મોબાઈલ ઉપવાસ અંગે જાગૃતિ આવે અને લોકો સોશિયલ મીડિયા પાછળ પોતાનો સમય બગાડે નહીં તે માટે મારે મોબાઈલના ઉપવાસ કરવા છે એની થીમ સાથે ના સેટિંગ કરું ના ચેટિંગ કરું મારે મા બાપના સપના પૂરા કરવા છે જે ગરબો રજૂ કર્યો હતો. આ ગરબો મુસાફરોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અહીંયા આણંદના નવા બસ સ્ટેન્ડ ખાતે અમારા એમકોમ ડિપાર્ટમેન્ટના હેડ હસનભાઈ રાણા સાહેબ દ્વારા જે ગરબો રચવામાં આવ્યો એનો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો અને અમારા દ્વારા નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને અમે ગરબો પણ અહીંયા આગળ રચ્યો, જેના થ્રુ અમે પબ્લિકને એ જ મેસેજ ફોરવર્ડ કર્યો છે કે તમે તમારો ટાઈમ મોબાઈલ પાછળ બગાડ્યા વગર તમે એનો બેસ્ટ યુટિલાઇઝ કરો અને જે અલગ અલગ એક્ઝામિનેશન છે એની પ્રિપેરેશન કરો, જી છે નેટ છે અને તમારા ફ્યુચરને બ્રાઇટ બનાવો, એ જ અમારો મુખ્ય હેતુ હતો આ કાર્યક્રમનો. મોબાઈલનો ઉપવાસ ખરી રીતે કરવો જોઈએ, કારણ કે સૌ પ્રથમ તો અમને પેલા સોંગ હસન સાહેબે જે બનાવેલું છે એમની સ્વરચિત બનાવેલું છે, એમને ગીત અમને આપ્યું એટલે એના શબ્દો જેવા છે કે મોબાઈલનો ઉપવાસ ખરી રીતે આપણે કરવો જોઈએ, કારણ કે આપણા મા બાપના સપના જો પૂરા કરવા હોય તો આપણે મોબાઈલને એક બાજુ મૂકવો પડે. કારણ કે કંઈક વાંચવા કદાચ સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણે વાંચવા જઈને મોબાઈલ મચરતા હોય તો આપણે કંઈ વાંચી ના શકીએ. જો મોબાઈલનો ઉપવાસ કરીને જો આપણે આ તૈયારી કરીશું તો 100% આપણે સફળ થશું. એના શબ્દો પણ ખૂબ સરસ છે, હું તમારી સમક્ષ રજૂ કરીશ. એ પહેલા હું તમને એક દુહો સંભળાવીશ. કોટે મોર ટહુકિયા અનવાદળ ચમકી વીજ પણ મારા રુદાને રુદાને રાણો હાંભળ્યો, એ ઓલી આઈ હારી ભૂલો WhatsApp na vaparu Facebook na vaparu WhatsApp na vaparu Facebook na vaparu ma bap na sapna pura karva che ma bap na sapna pura karva che mare mobile na upvas karva che મારે મોબાઈલ ના ઉપવાસ કરવા છે મારે મોબાઈલ ના ઉપવાસ કરવા છે મારે મોબાઈલ ના ઉપવાસ કરવા છે મારે મા બાપ ના સપના પૂરા કરવા છે મારે મા બાપ ના સપના પૂરા કરવા છે. અમારી કોલેજ દ્વારા છેલ્લા 4 વર્ષથી ઈ ફાસ્ટિંગ એટલે કે મોબાઈલ નો ઉપવાસ આનું અભિયાન ચાલી રહ્યું છે. કોલેજના આ અભિયાન થકી અમે 50,000 વિદ્યાર્થીઓને મોબાઈલના ઉપવાસ એટલે સરેરાશ દરરોજના 6 કલાક મોબાઈલથી દૂર રહેવું એ બાબતે જાગૃત કરીએ છીએ અને વિદ્યાર્થીઓનું આઉટપુટ પણ અમને મળ્યું છે. હવે આજના આ વર્ષ માટે અમારી થીમ છે એ ગરબા સાથે સંકળાયેલી છે, એટલે અમે ગરબો લખ્યો છે. ગરબો લખતા પહેલા વિચાર કર્યો કે વિદ્યાર્થીને વ્યક્તિને મોબાઈલ ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે આડઅસર ઉભો કરતો હોય છે, એટલે અમે ગરબાના શબ્દો રાખ્યા છે. વોટ્સએપ ના વાપરું, ફેસબુક ના વાપરું, મા બાપના સપના પૂરા કરવા છે, મારે મોબાઈલના ઉપવાસ કરવા છે. અને આ ગરબાને લઈ અને આજે અમે આણંદ બસ સ્ટેશને આવ્યા છીએ. અમારી વિદ્યાર્થીનીઓએ સરસ મજાનો ગરબો રજૂ કર્યો છે અને લોક જાગૃતિનો આ કાર્યક્રમ અમારો સતત ચાલતો રહેશે અને વિદ્યાર્થીઓને મોબાઈલના સદુપયોગ બાબતે અમે હંમેશા પ્રેરિત કરીશું અને એના દુરુપયોગથી એને કેવી રીતે દૂર કરી શકાય એના પ્રયત્નો પણ કરીશું. આજની જે 21મી સદી છે એ 21મી સદીમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ ઉપવાસ બનશે તો એ મોબાઈલનો ઉપવાસ બનશે. કારણ કે આપણે ધાર્મિક ઉપવાસ તો બધા ઘણા કરીએ છીએ, પણ આ એક એવો ઉપવાસ છે જે સર્વ ધર્મ સર્વ સમાજને સાંકળી લેતો ઉપવાસ છે. બધા જ મોબાઈલનો ઉપયોગ કરે છે તો બધાએ મોબાઈલનો ઉપવાસ કરવો જોઈએ અને વિદ્યાર્થીઓએ તો ખાસ કરવો જોઈએ. કારણ કે મા બાપના સપના એમની સાથે સંકળાયેલા હોય છે. જો એ મોબાઈલમાં ખોટા રસ્તે દોરાઈ જતા હોય, જ્યારે સેક્સટોર્શનના પ્રશ્નો ઊભા થતા હોય છે, ફાઇનાન્શિયલ ફ્રોડના પ્રશ્નો ઊભા થતા હોય છે, ત્યારે વિદ્યાર્થી અને પરિવાર આખો કુંવાર થતો હોય છે. તો અમે એ બાબતે જાગૃતિ આવે અને વિદ્યાર્થી મનોવૈજ્ઞાનિક રીતે તૂટી ના જાય, વિદ્યાર્થી મનોવૈજ્ઞાનિક રીતે
આક્રંદી ના બની જાય, હુમલાખોર ના બની જાય, એ ઘણી બધી બાબતો મોબાઈલના ઉપયોગ સાથે સંબંધિત છે. એટલે અમે એને ફેસબુક, વોટ્સએપ, સ્નેપચેટ, ઇન્સ્ટા, ગેમ્સ જુદી જુદી આ બધું ટાળવાનું કહીએ છીએ. અને એનો સદુપયોગ છે, શિક્ષણલક્ષી સદુપયોગ છે એ બાબતે કરે તો એ વધારે ને વધારે એ વિદ્યાર્થી અને પરિવાર, સમાજ અને અલ્ટિમેટલી આપણો ભારત દેશ આગળ વધે.